અને ખોડિયાર મંદિરથી મારે વારંવાર પસાર થવાનું હોય છે. ત્યાં એક મોટો ખાડો હતો જે સ્ટેટ હાઈવે એવું કહેતા હતા કે આ નીચે મહાનગરપાલિકાની જે લાઈન પસાર થઈ છે અને લીકેજ છે એના કારણે આ ખાડો થયા કરે છે. હમણે ત્યાં એક જેસીબી વર્ક કરતું હતું, અમે પૂછ્યું તો એમને મહાનગરપાલિકાનું કીધું, એટલે અમને એવો ઇન્ટરેસ્ટ હતો કે આ એક પ્રશ્ન કાયમ નિકાલ થાય અને એના માટે મેટલ ગ્રાઉટિંગ કરવાના છે કાલે, એ લોકો રોડ રિપેરિંગ કરવાના છે કાલે ડામર. હા, એટલે મેટલ ગ્રાઉટિંગ આપડે આખો પેવર નહીં થાય, મેટલ ગ્રાઉટિંગ સમજી ગયો, પણ એ ડામર થી ટૂંકમાં. આપણા રેડિયમ હાઇલાઇટર થી માંડી અને ઘણી એવી વ્યવસ્થાઓ હોય છે કે જે આપણે બે દિવસ પ્રમાણે માટે મેન્ટેન કરીએ. અહીંયા એ એક દિવસ આપ સાહેબ જેમ કહો છો કે એક્સિડન્ટનો નવો ભય રહેશે, અહીંયા તો રોજ રહેશે. જે કારણ કે મારો હેતુ આપ સાહેબને એ છે કે આરસીસી વર્ક થાય તો એનો પરમેનન્ટ નિકાલ આવે, કારણ કે પછી આપની લાઈન લીકેજ થાય તો એ ડામર વીક નહીં થાય, નીચેનું સ્ટ્રક્ચર બગડશે નહીં. નમસ્કાર સાહેબ. નમસ્કાર. ભૂપતભાઈ ચાડ વાત કરું છું, ઊંડવીથી. માત્ર ડામર કામ કરવાના છે. હવે એક વિષય એવો હતો કે કદાચ એની ઉપર આરસીસી કરે ને તો નીચેની લાઈન તૂટવાના, કારણ કે વાઇબ્રેશન એના ઉપર ના થાય એટલે એ તૂટશે પણ નહીં અને એ ખાડો ફરી વાર પડશે પણ નહીં, ડામર વારંવાર વિખાયા કરશે. આવી એક અમારી સૂઝબૂઝ પ્રમાણે આપને એક ધ્યાન દોરવાનું હતું સર. એમાં કદાચ મેં એમની સાથે તો વાત કરી તો એમને તો મને એવું કીધું કે અહીંયા ડામર જ થશે, એટલે અંતે તો આ નેશનલ હાઈવેનો પ્રશ્ન છે, 100% મહાનગરપાલિકાની લાઈન છે, પણ અંતે તો આ વિષય છે નેશનલ હાઈવેનો. હવે કદાચ એ રસ્તો નેશનલ હાઈવેમાં જ છે, પાકું છે ને સાહેબ, તો એમાં કઈ કરીએ ગઈ એટલે વાત થઈ ગઈ છે સાહેબ સાથે. મારે આ એજન્સીનો પ્લાન્ટ નહીં શરૂ થાય ને, એટલે મારે એની ઉપર ડામર અમે કરી દેવાના છીએ. એની પહેલા એ માટે અમે એમને કીધું છે, અમે જે નોર્મ્સ મુજબ આપણે સીસી ઉપર ઉતરી પડે, જનરલી આ પાણીની લાઈન તૂટે ને લાખો રોડ ખરાબ થાય. હું સમજું છું ટેકનિકલી બાબત, એટલે આપણે કઈ રીતે એમને કહીએ છીએ કે તમે ચેક સુધી સીસી ભરી દો ને તો એની ઉપર કોઈ પ્રકારનું પ્રેશર જ ના આવે લાઈન ઉપર. હા બિલકુલ બિલકુલ, પછી વજન છે એ સીસી ઉપર જ આવી જાય. બરાબર, એમને મેં સજેસ્ટ પણ કરેલું છે આ રીતે ઓકે કરી દો તો વધારે બેટર છે, એવું એમને મેં કીધેલું છે. અને એમને મને એવું કીધું હતું કે અમે અમારી રીતે જે ઉપરનો ટોપ સરફેસ છે ને એ તમને વિધિન બે દિવસમાં કમ્પ્લીટ કરી આપશું. રોડની બાજુમાં બિલકુલ લાગુ નાની માઇનોર નિકાલ જેવું થઈ શકે ને તો એ ઇઝી કામ છે, એ આમ પેચીદો છે, પણ અમારી દ્રષ્ટિ અમને બહુ પ્રેક્ટિકલ રીતે જો કોઠા હાઉસથી લેવામાં આવે તો અમને બહુ પેચીદો લાગતો નથી.
કેમ કે એ એવડી મોટી વસ્તુ નથી કે જે આખા રોડ ઉપર પાણી જાય છે એને આપણે ડાયવર્ટ કરી શકીએ એવી જગ્યા છે રસ્તાની બંને બાજુ. એકચ્યુઅલી કેવું છે કે અત્યારે રોડ ની સરફેસ જૂની છે ને એટલે પ્રોપર એને ઢાળ બંને સાઈડ મળતો નથી, જૂની તમને ખ્યાલ છે બરોબર. હા સર. અને બીજું કેવું છે કે પાણી નો જે આવે છે ને પાણી એ પોઈન્ટ ઓફ લોકેશન બધા અલગ અલગ છે. એના લીધે એવું થાય છે, ઓલરેડી સાહેબ સાથે મારે વાત થઈ છે આ બાબતે, ત્યારે ટૂંકમાં રોડ ઉપર નું સરફેસ થશે ને કમ્પ્લીટ, ત્યારે એને ઢાળ એ રીતે જમે આપશું કે સાઈડ માં સિંહોર ના ઘણા અગ્રણીઓ બધા એનું એવું માનવું છે કે બાયપાસ થાય તો સિંહોર ભાંગી જાય એમ. સિંહોર બાયપાસ નું મને ઘણા ટાઈમ થી ખ્યાલ છે, પણ એવું છે કે આખો એક અમારે પ્રોજેક્ટ ચાલતું હોય આખું નેશનલ હાઈવે માં, એની સાથે સાથે અમારે ઘણા બધા જે રીતે ટૂંકમાં ટ્રાફિક હોય એ બધું એ રીતે અમારે ટૂંકમાં આગળ આખું પ્રોફાઇલ તૈયાર થાય, જે બધી પ્રોસેસ માટેની મંજૂરી ને એ બધું અમારે હાલમાં પ્રગતિ હેઠળ છે બરોબર. એટલે એનું મોટો પ્રશ્ન દબાણોનો છે. પછી એક મારા ધ્યાનમાં જે આવ્યું હતું ને એ નેશનલ હાઈવે માં રોડ આવ્યા પહેલા સ્ટેટ હાઈવે માં હતું, તો સ્ટેટ હાઈવે ઉપર જે મલ્ટી બાંધકામ થયા છે મોટા, ઈ બાંધકામોને બહુ ખોટી રીતે ના વાંધા પ્રમાણપત્ર આપેલા છે, અને એ અત્યારે સૌથી મોટો પ્રશ્ન અમારી અને તમારી એટલે અમારી મતલબ પ્રજા અને તંત્ર વચ્ચેનો છે. એની પોતાની નિયંત્રણ રેખા છોડી ના હોય, નિયંત્રણ રેખા સિવાયના બાંધકામો હોય, કારણ કે નેશનલ હાઈવેમાં જેમ નિયંત્રણ રેખા છે એમ સ્ટેટ હાઈવેની છે. તો આપ સાહેબે વારંવાર પસાર થયા, તો આપના ધ્યાન પર પણ એ હશે કે આ એક પણ જગ્યાએ નિયંત્રણ રેખાનું પાલન નથી થયું, એમ છતાં સ્ટેટ હાઈવે બાંધકામની પરવાનગી આપી છે. મૂળ વસ્તુ તો એ જ છે, પણ જોઈએ સાહેબ, કારણ કે એ સિંહોર અને ઓલે ટાણા ચોકડી એક આપણી ટાણા ચોકડી ઉપર બે બાજુથી પાણી આવે છે, અને એનથી બિલકુલ નજીક આપણી નદી છે ગોતમી, તો ત્યાં તો સામાન્ય નિહાર કરવામાં આવે તોય પણ એ પાણી નદીમાં જતું રહે, રોડ ઉપર ના આવે. અમે ત્યાં પ્રયત્ન કરેલો, જે સમય તમે થોડો ટાઈમ પેલા જોયું છે, તો આખો મેં રેઝ કરી દીધો હતો પાક બરોબર, રોડ ની સાઈડ માં જે પેલા વેલા લોકો છે શાકભાજી વાળા ને બીજી સાઈડ જે માણસો છે તે પંચર ને એવું બધું ત્યાં અમે ખાસી એવી જગ્યા ખુલ્લી કરી નાખી હતી, જેને લીધે પાણી બધું. ઢાળમાં તો ધોવાઈ જાય, ઢાળમાં આવે પણ જે કપચા અને નાની મોટી બધી વસ્તુ એમના પડ્યું રહે ધીમે 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 ધીમે, ઢાળમાંથી ઉતરી જાય છે બધું, પણ નીચે તો સ્ટેસ આવવાનું છે. નાની મોટી બાબતો બધી હોય જ, એક માત્ર માત્ર બે આખા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને કઈ રીતે નિકાલ કરવા, એક સરકારી બાબત અને બીજી પ્રાઇવેટ બાબત, એ બે વસ્તુ અલગ છે. એમ પ્રાઇવેટ મતલબ આપની જે સૂઝબૂઝથી આપ કરો છો, આપણે જેમ બોલ્યો સુરકા દરવાજા પાસે છે ખૂબ સારો નિકાલ કર્યો આપને, અને એ ગમે એવી વસ્તુ છે, એમાં બહુ રાઈટ છો આપ, પણ જો હવે અમારા બધાની લાગણી છે એક આ સિંહોર અને બીજી વસ્તુ કે આ રોડ ઉપરના મોટા ખાડા જે વર્તેજથી ખોડિયાર મંદિરે આવીએ કે જ્યાં પાણીની પાઇપલાઇન નથી ને મોટા મોટા ખાડાઓ છે ને, એક સત્યમ મિલ આવે છે નવા ગામ એની સામેની સાઈડમાં છે, અને એના કારણે જે ઓલા ભયંકર એક્સિડન્ટો થાય છે. આમ મૂળ શું છે કે ક્યારેક ચાલતા હોય ને રોજ હોય ને એને ખબર જ હોય કે આ ખાડા છે,
પણ ક્યારેક આવતા હોય નવા પ્રવાસીઓ છે ને એ બધા ને એક્સિડન્ટનો મોટા વાહનોને જે કમાનો તૂટવાના અને જે પ્રશ્નો રહેશે ને સાહેબ એ બધા પ્રશ્નો છે. આપના સારા પ્રયત્નો છે, આપની ખૂબ કદર કરીએ છીએ અમે, અમારી લાગણી આપની સાથે છે કે આપ સારા પ્રયત્નો કરો છો, પણ આ એક વહેલામ વહેલો નિકાલ થાય ને એવી એક અમારી રજૂઆત છે આપ સાહેબને. અને ક્યાંય અમારા જેવું કંઈ નાનું મોટું હોય કે આપને કંઈ નાના મોટા લોકોની લાયઝન હોય નિકાલ કરવો પડતો એવું હોય તો અમે ચોક્કસપણે આપની સાથે કાયમ રહેશું. પાક્કો. ઓકે, થેન્ક યુ સાહેબ. ઓકે.